નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સત્ર પ્રથમ આ એકમ 10ના કુલ 30 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? વિકલ્પ એ ગુરુ, બી મંગળ, સી પૃથ્વી, ડી શુક્ર. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી પૃથ્વી. પૃથ્વી ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે. આપણે બધા પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ. પ્રશ્ન નંબર 2, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? વિકલ્પ એ મેગ્મા, બી ભૂકવચ, સી ભૂસ્તર, ડી ભૂગર્ભ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભૂકવચ. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? વિકલ્પ એ 35 કિલોમીટર, બી 40 કિલોમીટર, સી 45 કિલોમીટર, ડી 30 કિલોમીટર. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ 35 કિલોમીટર. ભૂકવચ છે એ ભૂમિખંડ ઉપર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. પ્રશ્ન નંબર 4, ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? વિકલ્પ એ સીમા, બી ભૂકવચ, સી નિફે, ડી શિયાલ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી શિયાલ. ભૂમિખંડની સપાટીને શિયાલ કહેવામાં આવે છે. શિયાલ એટલે ભૂમિખંડની સપાટી છે, મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજોની બનેલ છે, એટલા માટે એને શિયાલ કહેવામાં આવે. પ્રશ્ન નંબર 5, મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? વિકલ્પ એ નિફે, બી મેગ્મા, સી સીમા, ડી ખડક. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી સીમા. મહાસાગરના કવચને સીમા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, સીમાની બરાબર નીચે શું આવેલું છે? વિકલ્પ એ એલ્યુમિના, બી સિલિકા, સી મેગ્નેશિયમ, ડી મેન્ટલ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી મેન્ટલ. સીમાની બરાબર નીચેના ભાગે મેન્ટલ આવેલ છે. આ મેન્ટલ છે એ ટૂંકમાં એક પ્રકારનો ભાગ છે જમીનનો, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે. ત્યારબાદ પૃથ્વીનો ભૂગર્ભ આવે છે. પ્રશ્ન નંબર 7, ભૂગર્ભને શું કહે છે? વિકલ્પ એ ભૂતકતી, બી મેગ્મા, સી ભૂકવચ, ડી નિફે. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી નિફે. ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. નિફે છે એ પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, એટલા માટે એને નિફે કહેવામાં આવે. પ્રશ્ન નંબર 8, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે? વિકલ્પ એ 2, બી 3, સી 4, કે ડી 5. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી 3. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. પ્રશ્ન નંબર 9, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? વિકલ્પ એ આંતરિક અગ્નિકૃત ખડક, બી જળકૃત કે પ્રસ્તર ખડક, સી રૂપાંતરિત ખડક, ડી બાહ્ય અગ્નિકૃત ખડક. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી બાહ્ય અગ્નિકૃત ખડક. બેસાલ્ટ છે એ બાહ્ય અગ્નિકૃત ખડક છે. પ્રશ્ન નંબર 10, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? વિકલ્પ એ રૂપાંતરિત ખડક, બી જળકૃત કે પ્રસ્તર ખડક, સી બાહ્ય અગ્નિકૃત ખડક, ડી આંતરિક અગ્નિકૃત ખડક. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી આંતરિક અગ્નિકૃત ખડક. ગ્રેનાઇટ છે એ આંતરિક અગ્નિકૃત પ્રકારનો ખડક છે. જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વિઝ રમવી હોય અથવા ધોરણ 8ના સામાજિક વિષયના દરેક એકમના અથવા વિજ્ઞાન વિષયના ગણિત વિષયના દરેક એકમના MCQ પ્રશ્નોની ક્વિઝ રમવી હોય તો તેના માટે મેં સરસ મજાની એપ બનાવેલી છે. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો. તો એપ કઈ રીતે કામ કરે તેનો ફક્ત એક જ મિનિટનો વિડીયો છે, તે આપણે જોઈ લઈએ. ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે.
જેવું તમે મિત્રો એપ ડાઉનલોડ કરી અને ખાતું ખોલશો અને એમાં લોગિન કરશો એટલે તમને જુદા જુદા ઝોન જોવા મળશે. એમાં સૌ પ્રથમ છે મેથ ઝોન, તેના પર તમે ક્લિક આપી અને ગણિતના વિષયની એમસીક્યુની ક્વિઝ રમી શકશો. ત્યારબાદ છે લર્નિંગ ઝોન, તેની ઉપર તમે ક્લિક આપશો એટલે જુદી જુદી વિષયોની કેટેગરી જોવા મળશે. તેમાં અભ્યાસ અને સ્વાધ્યાય જવાબ સાથે આપેલા છે અને અંગ્રેજીના વિષયના સ્પેલિંગ પણ આપેલા છે. ત્યારબાદ તમે ક્વિઝ રમવા માટે ક્વિઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો એટલે તમને જુદા જુદા વિષય જોવા મળશે. એમાં આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન લઈ લઈએ, તેના બધા પાઠના એમસીક્યુ મૂકેલા છે. એમાં પ્રથમ પાઠ આપણે લઈ લઈએ, તેમાં લેવલ 1. જો તમે અહીં પ્રશ્ન 4 વિકલ્પો જોઈ શકશો, તમે કેટલા કોઈન જીતા, તમારો સ્કોર, અહીં ટાઈમર પણ શરૂ થઈ ગયું છે. અને કેબીસીની જેમ તમે 50-50 પ્રશ્નને સ્કીપ કરી શકશો, ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ કરી શકો, એવી લાઇફલાઇનનો પણ અહીં ઉપયોગ કરી શકશો. અને તમે કેટલો સ્કોર કર્યો એ પણ તમે અહીં જોઈ શકો છો. તેના માટે અહીંયા 3 ડોટ ઉપર આપણે ક્લિક આપશું અને લીડર બોર્ડમાં જઈશું. એટલે આજના કોઈ લીડર હોય, એ આખા મહિનાના કોઈ લીડર હોય એ પણ તમે અહીં, અને ઓલ્ડ લીડર એ પણ તમે જોઈ શકશો. તો આ ક્વિઝ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 11. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? વિકલ્પ એ જળકૃત કે પ્રસ્તર ખડક, બી આંતરિક અગ્નિકૃત ખડક, સી બાહ્ય અગ્નિકૃત ખડક, ડી રૂપાંતરિત ખડક. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ જળકૃત કે પ્રસ્તર ખડક. રેતાળ પથ્થર છે એ જળકૃત કે પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 12. જીવાશ્મી કયા ખડકમાંથી બને છે? વિકલ્પ એ બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી, બી જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી, સી આંતરિક અગ્નિકૃત ખડકમાંથી, ડી રૂપાંતરિત ખડકમાંથી. આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી. જીવાશ્મી છે એ જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બને છે. પ્રશ્ન નંબર 13. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? વિકલ્પ એ આંતરિક અગ્નિકૃત ખડકમાંથી, બી બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી, સી રૂપાંતરિત ખડકમાંથી, ડી જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી. આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી રૂપાંતરિત ખડકમાંથી. સ્લેટ છે એ રૂપાંતરિત ખડકમાંથી મળે છે. પ્રશ્ન નંબર 14. આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? વિકલ્પ એ જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી, બી આંતરિક અગ્નિકૃત ખડકમાંથી, સી બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી, ડી રૂપાંતરિત ખડકમાંથી. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી રૂપાંતરિત ખડકમાંથી. આરસપહાણ છે એ રૂપાંતરિત ખડકમાંથી મળે છે. પ્રશ્ન નંબર 15. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? વિકલ્પ એ ગ્રેફાઇટ, બી ગ્રેનાઇટ, સી આરસપહાણ, ડી મેન્ટલ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ગ્રેનાઇટ. અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 16. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને શું કહે છે? વિકલ્પ એ સ્ટેક, બી ધુવા, સી લોએસ, ડી ભૂતકતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ સ્ટેક. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. પ્રશ્ન નંબર 17. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે? વિકલ્પ એ ગોળાશ્મ, બી ડ્રમ, સી પુલિન, ડી સમુદ્ર કમાન. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સમુદ્ર કમાન. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. પ્રશ્ન નંબર 18. રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? વિકલ્પ એ લોએસ, બી હિમનદી, સી પવન, ડી નદી. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી પવન. રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ પવન છે. પ્રશ્ન નંબર 19. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? વિકલ્પ એ ધુવા, બી લોએસ, સી
ડ્રિફ્ટ પ્લેન, ડી ફિયોર્ડ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ, ટુવા. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાઈ જાય તો એને ઢુવા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? વિકલ્પ એ ફિયોર્ડ, બી લોએસ, સી ઢુવા, ડી પેની પ્લેન. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી લોએસ. રણ પ્રદેશમાં બારીક માટી કણો છે એ વિશાળ વિસ્તારમાં પથરાઈ જાય તો જે સમથળ મેદાન બને એને લોએસનું મેદાન કહેવામાં આવે. પ્રશ્ન નંબર 21. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું ક્યુ વિધાન બંધ બેસતું નથી? વિકલ્પ એ પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, બી પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ છે, સી પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર ભૂમિખંડ પર 35 કિલોમીટર સુધી હોય છે, ડી ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી કે પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ હોય છે. આ વિધાન છે એ પૃથ્વીની આંતરિક રચના માટે બંધ બેસતું નથી, કારણ કે પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર હોય એ ઘટ ન હોય પણ પાતળો હોય છે. પ્રશ્ન નંબર 22. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? વિકલ્પ એ અગ્નિકૃત ખડકોનો, બી જળકૃત કે પ્રસ્તર ખડકોનો, સી વિકૃત ખડકોનો, ડી અવશિષ્ટ ખડકોનો. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી અવશિષ્ટ ખડકોનો. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના જે પ્રકારો પડે એમાં અવશિષ્ટ ખડકોનો સમાવેશ કરી શકાય નહીં. પ્રશ્ન નંબર 23. કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? વિકલ્પ એ કોલસો, બી સ્લેટ, સી ખનિજ તેલ, ડી કુદરતી વાયુ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી સ્લેટ. સ્લેટનો ઉપયોગ છે ઈંધણ તરીકે થતો નથી. પ્રશ્ન નંબર 24. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? વિકલ્પ એ ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા, બી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની પ્રક્રિયા, સી ઠંડી અને ગરમીની પ્રક્રિયા, ડી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની પ્રક્રિયા. આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ ઘસારણ અને નિક્ષેપણ. આ બંને પ્રક્રિયાઓથી પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. પ્રશ્ન 25. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? વિકલ્પ એ હિમનદીને, બી ઠંડીને, સી પવનને, ડી ગરમીને. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી પવનને. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ પવનને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 26. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે? વિકલ્પ એ કચ્છમાં, બી ઇડરિયો ગઢમાં, સી પાવાગઢમાં, ડી ગિરનારમાં. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી ગિરનારમાં. ગુજરાતમાં ગિરનારમાં છે એ સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે. પ્રશ્ન નંબર 27. પવનના કાર્યથી કયા ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે? વિકલ્પ એ ગોળાશ્મનું, બી લોએસનું, સી સ્ટેકનું, ડી કાંપના મેદાનનું. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી લોએસનું. પવનના કાર્યથી લોએસ ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. પ્રશ્ન નંબર 28. મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે? વિકલ્પ એ સમુદ્ર મોજા, બી પવન, સી હિમનદી, ડી નદી. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી નદી. મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ નદી કરે છે. પ્રશ્ન નંબર 29. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? વિકલ્પ એ જળકૃત કે પ્રસ્તર ખડક, બી આંતરિક અગ્નિકૃત ખડક, સી બાહ્ય અગ્નિકૃત ખડક, ડી રૂપાંતરિત ખડક. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ જળકૃત કે પ્રસ્તર ખડક એ રેતાળ પથ્થરનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 30. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? વિકલ્પ એ મેઘમાં, બી ભૂકવચ, ડી સી ભૂસ્તર, ડી ભૂગર્ભ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભૂકવચ.
પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.